ચલો હવે ગીતોની સ્પર્ધા અહીંયાથી રજૂ કરે છે શાંતાબેન, પુષ્પાબેન અને જીતુબેન. દેશ માં જાસું સુઈ જાસું મજા કરશું રે મજા કરશું રે. યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ, સુવર્ણ પૌરી સુવર્ણ પૂરી યાદ આવે મારું ગામ. સુવઈ માં છે મીઠી યાદો કદી ના વિસરાય, ભણવા જતા નિશાળે ને મસ્તી એવી કરતા, વગડા માં જઈ પણીઓ સાથે ઢલ્લા રમતા લંગડી રમતા ખોખો, વગડા માં જઈ પીલુડા વીણી ખાતા અમે રે. યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ, સુવઈ નો તો ડેમ અમારાથી કદી ના વિસરાય, પાણી ભરતા કપડા ધોતા ઝીલી આવતા સાત, આવી મજા થા યાદ આવે મારું ગામ. સુવઈ પૂંતો સ્થાનક અમને કનમાં ગુંજે, માસતી જીઓની વાણી અમને યાદ કરવા, ડોકરીઓનો હાકાટો તો યાદ આવે આજ. યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ, યાદ કરતા સુવઈ ગામને ગર્વ અમને થાય, યાદ કરતા સુવઈ ગામને ગર્વ અમને થાય. પ્રવીણભાઈ જેવા હિરલાઓને લાખ લાખ સલામ, પ્રવીણભાઈ જેવા હિરલાઓને મારા લાખ લાખ સલામ. યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ, સુવર્ણપુરી સુવર્ણ નગરી યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ યાદ આવે મારું ગામ. વાહ, આભાર, ખૂબ ખૂબ આભાર. એક પાત્ર હતો સુવઈનો, જે કદાચ આપણે બધા ભૂલી ગયા હશું, એમના પરિવારનો કોઈ કંઈ આવ્યો હશે કદાચ. જૂઠા કંદોઈ, એમના પરિવારના કોઈ છે અહીંયા? કોઈ છે? નથી. જૂઠા કંદોઈ આ એક સુવઈનો એવો યાદગાર પાત્ર હતો. અંદર અંદર આભાર. આ એક એવા પાત્ર હતો, મને બરાબર યાદ છે, કારણ કે એમની દુકાનની બાજુમાં જ અમારી દુકાન હતી. અફીણનો એમને ખૂબ શોખ, બીડી ખૂબ પીએ રાવજી છાપ, ચાય ક્યારેય ખૂટે જ નહીં, અને એમની દુકાનની અંદર લગભગ ચાર પાંચ જણાઓ બેસેલા જ હોય. અંદર અંદર વાત નહીં કરો ને, કશ્યપ. રતનસિંહ પટેલનો એમની દુકાન પર જવું, એમની દુકાનને ત્યાં કોથરો પાથરેલો એની ઉપર બેસવું, અને એક ડાયલોગ જે અત્યારે પણ મારા મગજની અંદર એમને એમ જીવંત છે, બાય ડેમા. અંદર અંદર વાત નહીં કરો ને, ધન્યવાદ. એમનો એક ડાયલોગ, એમનો એક વાક્ય, થોડુંક છે ને તોતલું બોલતા હતા પટેલ, કાલે મોકે સપનો આવ્યો. એટલે રતનસિંહ પટેલ કે જૂઠા કર્યો સપનો આવ્યો, કાલે મોકે સપનો આવ્યો કે પાણી ગઢડી અને આખી અફીણ થવાઈ, અને વાડી મેં જતરા બી ઘઉં પોંઘી આવવાની બધા રાવજી બીડી થેવ્યા, અને ડેમ આખો ચાય થી ભરાઈ ગયો. પછી પણ કે જીવન મેં ખપે કરો. આવા અમીર હતા આપણા એ વડીલો, એમને યાદ કરીને આગળ કશ્યપ. ચલો એકાંકી પાત્ર અમૃતબેન. સૌને મારા જય જીનેન્દ્ર. પહેલા તો હું પ્રવીણભાઈનો આભાર માનીશ કે મારા માટે થઈને એમણે બે દિવસ પ્રોગ્રામ લંબાવ્યો. થેન્ક યુ પ્રવીણભાઈ. અને ખરેખર મને બી ખુશી તો હોય જતા રહ્યા.
પણ મેં કીધું નહીં, પ્રવીણ તને હું નારાજ નહીં કરું, હું આવીશ. અને હું ના આવતી હતી તો મારી સાથે બીજી 7-8 છોકરી નહોતી આવતી. એ કલ્પનાને એને બધાને કીધું તમે લોકો પ્રેમથી તૈયાર થજો, હું આવીશ, સાડીમાં આવીશ. અને પ્રવીણભાઈ આવા જ કામ કરતા રહેજો. અને મારું પ્રોગ્રામ છે કે હું સુવઈથી આવું છું. અરે બાપ રે, ઈ પ્રવીણ ઈ પૌલો કત્તે રખી અહીં પ્રોગ્રામ, કોઈ બતાવી નો બી નહીં મૂકે. અરે ભાઈ આ જરા એડ્રેસ બતાવો. અરે આ શું એડ્રેસ બતાવન મને કે વાડીલાલ કે માસી તઈ મને ચો ને સુઈ ભણ્યા ને હવે ભણાઈ તો અહીંયા બાળપોથી કે મોય નંદો બા જન્મ્યો ને મનસુખ મોકે ઉઠી રહ્યા ઘેડા. હું ખાલી 6 મહિને સ્કૂલ વહીયા પણ ભગવાને પાડે મોકે લાખની વાત ને આવડ્યો. 60 વર્ષ થયા મોકે 63 વર્ષ. અરે ભાઈ એ ભાઈ જરા એડ્રેસ બતાવો ને, આ ટીપટોપ ટીપટોપ ક્યાં આવ્યું? અરે અહીંયા મુંબઈના માણસો એડ્રેસ બી નથી બતાવતા. અમારા દેશમાં આવો, અમે ઘરે મૂકી આવીએ અને રોટલા ખવડાવીએ. આ હવા આવા હવે હું કોને ગોતું? આ વાડી લાલે તો મને બરાબર મરાવી છે. હે ભગવાન, કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલું. આ મુંબઈ ને, હે ભગવાન, હવે અહીંયા જોવું કાંઈક પ્રકાશ લાગે છે. એ હોવે મુય હવે તો અચી વેવ લગ્યો. એ બધા ભેગા છે કરો ભૂકા પાયા. અરે બાપરે, એ ઈ તો મુય બધા પાણી ગામ્યા લગ્યા. એ હાડલા પહેરીને આવ્યું. અરે ભાઈ આવે હાડલો પહેરીને અચ્છી વારી પણ મોકે પ્રેમુડી મરાય. પ્રેમુડી છે તઈ વનિયા મુંબઈ તો ઈ પોલકો મોયો ગની વનો ને ઘાઘરો બે ઘેડો ને સાડી એ બે ઘેડી. અરે મુય ઈ ઉંમરમાં હું સાડી પહેરા? સાડી તો પહેરવી જ જોઈ નહીં. ઠીક હે ભાઈ સાડી પહેરી. પણ પ્રવીણ તો કે કીએ વિચાર ના આવ્યો, તું વડે ઉપાડે બધે કે બોલાયા દેશમાંથી તો કમસે કમ સ્ટેશન ઉપર આપણો છગડો તો રાખવો. એ ભગવાન આમ કેલો પહોંચે અહીંયા, આમ કેલો પહોંચે અહીંયા? એ તો મોય મન જાણે વાડીલાલ વેરા આવ્યો. હા તઈ જાણો ને તારું કમ બાઈ સુધમે રહ્યા એડી પોસી પોસી શીખ અને હોમે રહ્યા. ઓ આવતો આરામથી અને અડધી રાત થઈને મો ટીસી આવ્યો. ટિકિટ ટિકિટ ટિકિટ. અરે મો ટિકિટ વગર તો નહીં આવ્યા હું અહીં ને. અને આમ તો હકડી અડબો દીધી મુઆ કરોય ટિકિટ વગર આવ્યું. અને કોઈ તો ઈ માજી ઉતર ના પડેગા, ઉતર ના પડેગા, ક્યાં ઉતર ના પડેગા, ટિકિટ હે મેરે હાથ મે. અરે માજી એ તો ચાલુ ટિકિટ હે, અભી ક્યાં કરું? કોઈ તો મોય એક મારવી ખપાઈ બીજો ટીસી આવ્યો તેરે. મુઆ આ તો બોલે નહીં સગન્યા ને સાંભળે નહીં સગન્યા તું વન. અરે બચારો કંટાળીને ભાગી ગયો. પણ હતે આવ્યા તો મોકે શાંતિ થઈ. હેડો સરસ મહોલ જોયો, બહુ સરસ પ્રોગ્રામ હે. એ પણ પ્રવીણ તું હેડો સુકાઈ કો આવ્યો ઈમ્બા. એ ભગવાન કેળી મોઈ ભેણ ગુમતી બાજરા રોટલા ઘરની બી ખબર છે એ મુંબઈ મેં ન રેવાય ન રેવાય. તું હાલ માં ભેગો હાલ સુવાય. અને એ પાડે રમેશ નહીં દેખાય નું એ પાછળ વઠોય. એ હોકાય હાવ કા
ઠંડી થેવી હોય એ વનિતા વનિતા રોટલા નાઈ દીની એ આમ તો ચાઈ બધા દેશ ને હાલો પાણી ગાયા ને ભેંસા ને રોટલા ખાઈ ના કે દૂધ પીના ઘી ખાઈ ના સોરી સોરી તો પાણી મસ્ત રહીના હાલો બધાય સુઈ પ્રવીણ બહુ મજા આવે આમ તો પ્રોગ્રામ જો આવ્યા ના આવ્યા તો મોકે અફસોસ થી પણ હકડી વાત સાંભળ મોકે દેશ મેં ગડ્ડે મેં મૂકવા હલ ભલે કઈ વધારે બોલાવાનું હોય તો પ્રવીણની માંગ હતી માસી આવવાનું છે અને કંઈ કરવાનું છે એટલે એને હું નારાજ ન કરી શકી પાંચ મિનિટ મારું બોલી છું કંઈ વધારે બોલાવાનું તો મિચ્છામી દોકરમ તમે વધારે નથી બોલ્યા તમે અંદરની ભાષા બોલ્યા છો ખૂબ ખૂબ આભાર ઘણા બધા પાત્રો આમ તો આપણી જીવનમાં યાદગાર છે એમાં એક પાત્ર છે અમારા ઉપરના વાસનો અને એ હતા અમારા નાની કોરાઈ એમની દીકરીઓ અહીં છે મારા ફૂઈ ભમી અને મારી ફૂઈ જેતુ મને બરોબર યાદ છે મુંબઈથી જ્યારે પણ કાગળ આવે ને દીકરાનો સ્વસ્થાન શ્રીગામ સુવઈ મધે માતુ શ્રી કોરાઈબેનને વિનંતી થાય આ પ્રકારના આપણા પોસ્ટકાર્ડ કાર્ડો આવતા હતા આપણા મા બાપને વાંચતા નહોતું આવડતું એટલે વાંચવા માટે જે હોશિયાર છોકરો હોય એને બોલાવવામાં આવતો હતો અને અમારા વાસમાં સૌથી હોશિયાર કોઈ હતો તો એ હું હતો એટલે મને તેડું આવતું હતું કોરાઈનું લાલચ તરીકે બે કોઠીબા હાલ હાલ આવતો કે કોઠીબા ત્યાં હલતો કાગળ આવ્યો ડામ લેવો દામજીઓ કાગળ આવ્યો એ અને મને બરાબર યાદ હતું કારણ કે મને ખબર હતું કે મારા મામા દામજી અરે અંદર જરા એટલે જરા એ બાઈઓ મારા મામા દામજી એમના લગ્ન જરાક થોડાક અપગ્રેડેડ થયેલા હતા એટલે મારી નાની કોરાઈને એમને લાગે કે વળગે કાંઈ નહીં એટલું જામતું નહોતું પેટ છૂટી વાત કરું છું કાગળ લખેલું હતું અને મને ખબર હતી કે આમનું જામતું નથી એટલે ત્યારથી જ મારી અંદરની બુદ્ધિ ત્યારે કામ કરતી હતી એટલે કાગળમાં જે લખેલું હોય એ હું ક્યારે વાંચતો નહોતો કે સ્વસ્થાન શ્રી ગામ મુંબઈ સુવઈ મધ્ય માતુશ્રી કોરાઈબેન બેન જીતુ તમે બધા મજામાં હશો ગામમાં કાકા રતન વાલો હાસે આ બધાના નામ લખેલા હતા માં તમારો સ્વભાવ જરાક તીખો છે એને લીધે મારી માં મારી વહુ ત્યાં આવવાની ના પાડે છે એટલે તમે કોઈ પણ પ્રકારની અમારી વાટ જોજો નહીં મહેરબાની કરીને અને મારી નાની કોરાઈને ખબર પડી જતી હતી પગમાંથી પગરખો કાઢીને મારા રોયા એમ કરીને મને ઠોકતા હતા અને ત્યારે લાલચ તરીકે જે કોઠીબા આપવાના હતા એ કોઠીબાનો મેં ચોખ્ખો લોસ કરેલો હતો પ્રસંગ એક પ્રસંગ બે ગામના ઉકેડા આ ઉકેડાની ઉપર કેટલાના ભાઈઓને હંગતા તમે જોયા છે અમારા ગામના અમારા વાસના છ સાત ઉકરડા એના ઉપર એક સડેલો ઠૂંઠો આમ પડ્યો રહેતો હતો અને વાયર ઉપર જેમ કાગડા બેસેલા હોય એમ અમે ત્રણ ચાર છોકરાઓ લાઈનમાં બેસેલા હોઈએ અને બરોબર અમારું કાર્યક્રમ પૂરું થઈ જાય એમાં એક ગોમતીનો છોકરો એટલે કે હું હોઉં એક અમારે જેઠીનો છોકરો પ્રવીણ એ હોય બીજો મનુડો હોય ઘનીઓ હોય બધા હોય હવે એમાં મારી માં ન હોય જુઓ ભાઈચારો કેટલો હતો એના માટે આ પ્રસંગ હું કહી રહ્યો છું તમારી અંદર કે માઓ કેવી હતી એટલે અમારું મારું થઈ ગયું હોય એટલે હું કહું વડી માં ધુરાયવાનો એટલે વડીમાં આટલો બોઘરણો લઈને આવે કામ કરતા કરતા બિચારા આવે અને શરૂઆત મારાથી કરે અને અંત ઘનિયાથી કરે એટલે વચ્ચેનો મનુડો કે આ તો હજી હમણાં જ વઠો એનું તો થયું ન એનું ધોવાઈ જાય કહેવાનો અર્થ એ છે જ્યાં વાતનું મર્મ એ છે કે અમારી માઓએ બીજાના છોકરાઓને ધોયા પરંતુ એમના હાથ ક્યારેય ગંદા નહોતા થયા એમણે એના પછી ક્યારેય સાબુથી હાથ ધોયા નથી એ હાથ
હંમેશા અમારા માટે વાલ તરીકે ઉપર પડ્યા છે. હા, આ સાનુ ક્યાં ગઈ? ક્યાં ગઈ સાનુ? સાનુ આમ છે હાસૈની દીકરી, પણ મારી માં ગોમતીએ એને ધવડાવી છે. પરંતુ કદાચ કેટલાની માઓએ કેટલાના છોકરાઓને ધવડાવી હશે. આ હતો આખે આખો આપણા સુવઈનો અર્ક, આપણા ગામડાનો અર્ક. કદાચ હું સુવઈ શા માટે કહું, બધા જ ગામડાઓની અંદર અત્યારે તો મારો દીકરો કયો ભણે છે એ તું કહેજે નહીં. હા, બાજુવાળી કે પાણે કયો ક્લાસ કરે હેડો છે ને, એ હશે લાની કે ખબર લાગે. બરોબર, આપણે તો વાટીને બધું જ વાંટતા હતા. આપણે અહીં જે કંઈ બી બન્યું એ બાજુમાં આપી આવતા હતા, બાજુનું બધું લઈ આવતા હતા. મારી માની કઢી હંમેશા વધતી હતી, તો હજામ વાળા વાસમાંથી હજામ આવે જ કે ગોમતી ફૂઈ કઢી વધી છે, કે ધનગર બાવાને ત્યાંથી કઢીનો બોલાવો આવે, કે નીચલા વાસમાં ઉપલા વાસમાં આપણે બધા જ કઢી મારી માની ઘણાએ ખાધી છે.